तुम ढूंढो मुझे गोपाल में हुई गई याद तेरी, तुम ढूंढो मुझे गोपाल में हुई गई याद तेरी, तुम ढूंढो मुझे गोपाल में गोपाल में पूरी आ कीर्तन आ भजन आज भाव आत्मनिवेदन नो भाव प्रकट करी रहे प्रभु तमे मारी सूझ ले आ जीव तो दोस्ती भरेलो छे दूर दूर भागे छे पण आप ज मने बोलाओ आप ज मारी सूझ लो सूझ लो मोरी गोपाल सुधलो मोरी गोपाल में कोई गैया तेरी, तुम ढूंढो मुझे गोपाल में कोई गैया तेरी, तुम ढूंढो मुझे गोपाल में कोई गैया तेरी, हे कृष्ण हूँ तारो छू गो याने इंद्रिया प्रभु ये मेरी इंद्रिया आपकी हैं तो मैं तो आपकी गाय हूं પ્રભુ હું તો તારી ગા બધું આપનું છે પણ આ જીવ આ દૂર દૂર આ ભવાટવીમાં ભટકી રહ્યો છે પ્રભુ આપ ખેંચો વિષયોની ઓર આ ભાગી રહ્યો છે પ્રભુ આપ જ અમારી સુધરો સુધરો મોરી ગોપાલ મે કોઈ ગૈયા તેરી, પાંચ વિકાર સે હાં जाए पांच तत्व की ये देही, पांच विकार सिंहा की जाए पांच तत्व की ये देही, परवस भटकी दूर गई मैं चैन ना पाऊं मैं परवस भटकी दूर कहीं में चैन न पाऊं मैं अब भी, ये कैसा माया जाल में उलझी गैया तेरी, ये कैसा माया जाल મોરી મોરી
વિકાર સે હાંકી જાય પાંચ તત્વ થી એ દેહી પાંચ તત્વ થી આ બનેલું આ શરીર અગ્નિ જલ તેજ વાયુ આકાશ ને પાંચ વિકારોમાં ભાગી રહ્યું છે પાંચ વિકારો સે ચલ રહા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને આ પાંચ વિકારોને લઈને આ શરીર દૂર દૂર ભટકે છે આ દેહ દૂર દૂર જાય છે એ વિકારોમાં આસક્ત થાય છે હે પ્રભુ યે કૈસા આપકા માયાજાલ મેં ઇસમે ભટક રહા હું આપ હી મુજે ઇસમે સે બહાર નિકાલે ઇસ અટકી દે જમુના તટ ના બન વટના ગોપી ગ્વાલ ના કોઈ દીધે જમુના તટના બંસી વટના ગોપી ગ્વાલ ના કોઈ દીધે કુસુમ લતા ના કુસુમલતાના તેરી છટાના પાખ પખેરું ન કોઈ દીખે અબ સાંજ થઈ ગન શામ મે વ્યાકુલ ગઈયા તેરી અબ સાંજ થઈ ગન શામ મે વ્યાકુલ સુધલો મોરી ગોપાલ મે હોઈ ગયા જમુના તટના બંસી વટના ગોપી ગ્વાલ ના કોઈ દીખે આ પાંચ વિકારથી આ દેહ પાંચ વિકારો અને વિષયોને ભોગવા માટે એટલો દૂર દૂર નીકળી જાય સત્સંગ છૂટી જાય સેવા છૂટી જાય ઓલી ઓલી ગાય કેમ ગાયનું ધણ હોય ને એ દ્વાલો એ ગાયને ચરાવવા માટે લઈ જાય ચરવા માટે એ ગાય જાય ને પછી એ ગાય એક વનમાંથી બીજા વનમાં બીજા વનમાંથી ત્રીજા વનમાં ત્રીજા વનમાંથી ચોથા વનમાં ભાગવતમાં લખ્યું છે જ્યારે ઠાકોરજી ગાયોને ચરાવવા માટે પધારતા અજા ગાવ મહિષશ્ચ નિર્વિશંતો વનાદ્વનમ અજા ગાવ મહિષશ્ચ નિર્વિશંતો વનાદ્વનમ ઈ ગાયો ત્રણના લોભના લીધે વનાદ્વનમ એક વનમાંથી બીજા વનમાં બીજા વનમાંથી ત્રીજા વનમાં ત્રીજા વનમાંથી ચોથા વનમાં ઘણા કથાકારો આ શ્લોકનો અર્થ કરે કે અજા ગાવહ મહિષશ્ચ કે અજા એટલે ભી ઠાકોરજી તો વૈશ્યને ત્યાં જન્મ થયો તો એ તો પશુપાલન એમનું કામ છે તો એ તો અજા એટલે બકરાઓને ચરાવતા ભેંસુને ચરાવતા અને ગાયુને ચરાવતા અજા એટલે બકરી આચાર્ય ચરણ કહે છે કે ના 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 ઠાકોરજી તો કેવલ ગૌચારણ કરતા ગાયોને ચરાવતા તો કે આમાં લખ્યું એનું શું તો શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે આ બધા ગાયોના પ્રકાર છે કે અજા ગાય જે એકે વાર વિયાણી ન હોય નાની મહિષશ્ચ જે પહેલું વાવેતરું હોય પહેલી વાર વિયાણી હોય એવી સરસ મજાની એવી સુંદર એવી ગાયનું દાન આપવાનું એ બહુ મોટો મહાત્મા
ને ગાવ હોય એટલે બીજી બધી ગાયો, એટલે ઠાકોરજી તો આ બધી ગાયોને ચરાવતા, પણ એ ગાયો શું કરતી? ત્રણના લોભના લીધે એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં, ત્રીજા વનમાંથી ચોથા વનમાં. એવી રીતે આ જીવાત્મા રૂપી ગાય પણ શું? તૃણ, જે સુખ, સંસારનું જે સુખ, સુખાયેલું તૃણ જેવું જે સુખ છે એને ભોગવવા માટે એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં, ત્રીજા વનમાંથી ત્યાં, આજે અહીંયા અમદાવાદમાં, કાલે મુંબઈ, પરમ દિવસે કોલકાતા અને ત્યાં. ભાઈ હવે અહીંયા અમદાવાદમાં પૈસો ઓછો, હવે મુંબઈમાં ચાલો, હજી મુંબઈમાં મેળ નહીં, હવે તો ફોરેન જવું પડશે. ભાઈ દુબઈમાં પૈસા બહુ વધારે છે, દુબઈમાં હવે કઈ રહ્યું નથી, હવે તો ચાલો અમેરિકા. વનાદ વનમ, એક વન મેં દૂસરે વન મેં, દૂસરે વન મેં તીસરે વન મેં, અને પછી એ વનમાં દૂર દૂર એવો તૃણના લોભના લીધે ભટકી જાય. પછી ગોપી ગ્વાલ ના કોઈ દીખે, ના કોઈ સત્સંગી વૈષ્ણવ, ના સેવા, ના કુછ, બસ એ તૃણના લોભના લીધે દૂર દૂર ભટકે. ઓલી એક ગાય એક ચરતા ચરતા આમ દૂર નીકળી ગઈ, અને આમ દૂર નીકળી ગઈ તૃણના લોભના લીધે. જોયું તો અંધારું હવે થઈ ગયું, અંધારું થયું ને હવે પાછું પાછળ વળીને જોયું તો કોઈ ગા ન દેખાય. હવે ઓલી ગભરાઈ, આ સંધ્યાનો સમય થઈ ગયો, સાંજ થઈ, સંધ્યાનો સમય ને આ ભયાનક વન. આ વન એ નથી કે આ વનમાં, જે વનમાં હું રોજ ચરવા માટે આવું છું, યે વન વો નહીં હૈ, યે કુછ અલગ હી વન આ ગયા, યે વો લતાએ નહીં હૈ, યે વો પત્ર નહીં હૈ, યે કોન સા વન હૈ? તો યે ભવાટવી હૈ જહાં જીવ ભટક રહા હૈ. અને હોવે એલી ઓલી એટલી ગભરાય, આમ જાય એવી ભાંભેડા નાખે, બોલો જીવ પણ એટલો દૂર નીકળી જાય ને પછી એકલો એકલો એટલું એનું મન અશાંત હોય, કહાં આ ગયા, અબ તો સાંજ ભાઈ, અરે 50 વર્ષ નીકળી ગયા, કોઈ હજી આ માયા આસક્તિ આ છૂટતી નથી. અને ઓલી બીજી બધી ગાયો, ઓલો ગોવાળ એ બધી લઈને પાછો ગામમાં આવી જાય સીમમાંથી, ને જેની જેની ગાય હતી એ એના ઘરમાં, અને જેની ગાય ત્યાં વનમાં રહી ગઈ એનો ધણી આવ્યો કે એ ભગા મારી ગા ક્યાં? હું તો બધો આખું ટોળું ઝુંડ સાથે હતું, કે ના મારી ગા નથી આવી હજી, જો જો પાદરે રહી ગઈ સીમમાં, હાલ તગેડી આવે ને હાલ, હા રહી ગઈ હશે જોવું. પછી ઓલો ગ્વાલો હાથમાં આમ લાકડી લે, એક હાથમાં આમ ફાનસ, અને પાછો સીમમાં જાય. ને ઈ સીમમાં ગયો, બધી જગ્યાએ ગોતે પછી દેખાય નહીં, ઓલાને એનું નામ ખબર હોય, અને પછી નામ દઈને પોકાર લગાવે, હે ગોરી, ઓ શ્યામા. ઓ જહાં પોકાર સુને ગાય અપના નામ જાણતી, અને જ્યાં નામ સાંભળ્યું એવી ભાંભડા નાખતી, ગભરાતી ગભરાતી જ્યાંથી અવાજ આવ્યો એ ગ્વાલા પાસે હળી ગાડીને આવે, અને આવીને એવી એની પાએ આવી જાય પગ પાસે. ઓલો ગ્વાલે એને વાલ કરે, એકદમ ગભરાઈને કેટલી હોય એ ગાય, એ ગોવાળ જાણે કે આ બહુ ગભરાયેલી છે. પછી એને વાલ કરે, પ્રેમ કરે, અને પાછો બહુ પ્રેમથી વાલથી એને પાછો ગામમાં એ લઈને આવે, અને જેની ગાય એને સોંપી દે. પ્રભુ હમ ભી યે તૃણ કે લોભ કે વજહ સે દૂર દૂર કહીં ભટક રહે હૈ, આપ ભી પુકાર લગાઓ, આપ ભી બુલાઓ, યે જીવ તો દોષો સે ભરા હુઆ હૈ, જીવા સ્વભાવ તે દુષ્ટ, ક્રિયા ચ દુષ્ટ, વાચા ચ દુષ્ટ. 7 દિવસ કથા સાંભળી એમ થાય આ બરોબર, આમ જ થવું જોઈએ, આમ આમ આમ, પણ 8માં 10માં દિવસે બધું જે મતા પાછા એમ અટવીમાં દૂર દૂર પાછા નીકળી જઈએ છીએ. અરે યે કથા પુકાર હૈ ભગવાન કી, તું કહાં ભાગ રહા હૈ, તું મેરે પાસ આ. हाँ, ये कथा ये भगवान की पुकार है वैष्णव, वो हमें पुकार रहे हैं, तो दूर मत भटक, तू मेरे पास आ जा, मेरी शरण में आ जा. पर धर्म भयावह मामेकम शरणम ब्रज, भगवान ने पुकार लगाई गीता में कि दूसरे धर्म तुझे भय देंगे, तू मेरी शरण में आ जा, तू निर्भय बन जाए. प्रभु आप ही पुकार लगाए, हम तो दूर दूर भाग रहे हैं. बंसी के स्वर नाद से टेरो, मधुर तान से मुझे बुलाओ. बंसी के स्वर नाद से टेरो, आप ही मुझे टेरो, मधुर तान से मुझे
बुलाओ राधा कृष्ण गोविंद हरि हर मुरली मनो हर नाम तिहार राधा कृष्ण गोविंद हरो हर मुरली मनो हर नाम तिहार हे कृष्ण मैं तेरा दास हूं दासु हूं मारा दोषों ना सामने आप न जुओ आप तो कृपालु हैं आप तो दयालु हैं आप ही ऐसा वेणुनाद करो मेरी आसक्तियों को छुड़ा दो हे प्रभु मेरे घर में आप विराज रहे फिर भी मैं आपको स्वरूप को पहचान नहीं पा रहा फिर भी दूर दूर भटक रहा हूं आनंद को ढूंढ रहा हूं लेकिन आनंद स्वरूप मेरे घर में है।